એ દાયકા પહેલાના યાદ કરો ભાઈઓ કેવી આપણી નિરાશાનું વાતાવરણ હતું અસ્થિરતામાંથી થયેલા લોકો હતા આપણે એમાંય ભૂકંપ આવ્યો લોકો એમ માનતા હતા કે ભાઈઓ બહેનો આ ભૂકંપ પછી આ ગુજરાત તો મોતની ચાદર ઓઢીને સૂતું છે આ ગુજરાત ક્યારે ઊભું નહીં થાય એવા દિવસો હતા વારતે વારે હુલ્લડો થાય વારતે વારે હુલ્લડો થાય નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે શાંતિ ઢોળી નાખવામાં આવે ધંધા રોજગાર બબે મહિના માટે પાછા ખોરવાઈ જાય એવા દિવસો હતા એ બધી બધા પડકારોને આપણે જીલ્યા અને બધામાંથી રસ્તો કાઢીને આપણે ગુજરાતીઓએ ભેગા થઈને આ ગુજરાતને આજે પહોંચાડ્યું છે આજે ગુજરાતીઓ દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે આજે ગુજરાતના લોકો ગુજરાતના વિદ્યાર્થીઓ મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો અહીંના ઉદ્યોગીઓ ચારે તરફ છાયેલા છે અને એટલે જ પ્રત્યેક ગુજરાતી ચાહે મારો આદિવાસી હોય ચારો મારો માછીમારી હોય ત્યારે શહેરમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય આત્મવિશ્વાસથી ભરેલો છે અને એટલા જ માટે એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે અંતર મનનો અવાજ બોલે છે પ્રત્યેક ગુજરાતના હૈયા માંથી નાદ નીકળે છે કયો નાદ નીકળે છે ભાઈઓ બહેનો અંદર મનમાંથી નીકળે છે અવાજ એ હું કેવું જો એ નીકળે છે આ ગુજરાત મે બનાવ્યું છે હું કઈસા ગુજરાત તમે બધા આ કામ કરીને બોલજો મે બનાવ્યું છે આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત ઓર જોર દે આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે પ્રત્યેક ગુજરાતી ખૂબ મહેનત કરીને લોહી પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે એટલે આજે પૂરી દુનિયામાં અમારો એક જ સંદેશો છે અને સંદેશો છે આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત